નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ બેઝિક મેથ્સ ની અંદર. આજે આપણે ભણીશું વિષય અંકગણિત, પ્રકરણ એરિયા એન્ડ પેરીમીટર, એટલે કે ક્ષેત્રફળ અને પરિમિતિ. તેમાં જુઓ, પ્રશ્ન સવાલ એટલે કે ક્વેશ્ચન આ રીતનો છે. પ્રશ્નની રકમ આ રીતની આપેલી છે. તે હવે આગળ જુઓ તો જુઓ આ રીતની છે કે એક ચોરસનું ક્ષેત્રફળ જુઓ, લંબ ચોરસના ક્ષેત્રફળ કરતા 3 ગણું છે. પછી આગળ જુઓ, જો ચોરસનું ક્ષેત્રફળ 225 ચોરસ સેન્ટીમીટર અને જો ચોરસનું ક્ષેત્રફળ 225 ચોરસ સેન્ટીમીટર અને લંબ ચોરસની લંબાઈ 15 સેન્ટીમીટર હોય તો લંબ ચોરસની પહોળાઈ અને ચોરસની લંબાઈ વચ્ચેનો તફાવત કેટલો થાય. જુઓ તફાવત કેટલો થાય, એટલે આ રીતનો જુઓ આ રીતનો પ્રશ્ન એટલે કે સવાલ આપેલો છે. અને જુઓ ઓપ્શન એટલે કે વિકલ્પો કયા આપેલા છે, તો જુઓ ઓપ્શન એટલે કે વિકલ્પો આ રીતના આપેલા છે. એ 10 સેન્ટીમીટર, બી 8 સેન્ટીમીટર, સી 12 સેન્ટીમીટર, પછી ડી 16 સેન્ટીમીટર અને લાસ્ટ ઈ. આમાંથી એકે નહીં, અર્થાત ન, એટલે આ રીતના જુઓ 5 વિકલ્પો આપેલા છે. 5 એટલે કે 5 ઓપ્શન્સ આપેલા છે. હવે જુઓ આગળ, જુઓ આ દાખલામાં જુઓ શોધવાનું શું છે, મતલબ ફાઇન્ડ શું કરવાનું છે. તો જુઓ આ દાખલાની અંદર જુઓ તફાવત શોધવાનો છે. જુઓ તફાવત શોધવાનો છે, પણ આ તફાવત કોની વચ્ચેનો શોધવાનો છે. જુઓ આ તફાવત કોની વચ્ચેનો શોધવાનો છે, તો જુઓ તે તફાવત મતલબ આ તફાવત જુઓ લંબ ચોરસની પહોળાઈ અને ચોરસની લંબાઈનો શોધવાનો છે. ફરીથી એકવાર જુઓ તફાવત કોની વચ્ચેનો શોધવાનો છે, તો જુઓ તફાવત લંબ ચોરસની પહોળાઈ અને ચોરસની લંબાઈ વચ્ચેનો શોધવાનો છે. એટલે હવે આગળ શું કરવા પડે, તો હવે આગળ જુઓ સૌ પ્રથમ જુઓ આ લંબ ચોરસની પહોળાઈ અને ચોરસની લંબાઈ શોધવી પડે. હવે આગળ જુઓ શું કરવા પડે, તો હવે આગળ જુઓ આ લંબ ચોરસની પહોળાઈ અને ચોરસની લંબાઈ શોધવી પડે. અને તેમાં પણ આગળ આપણે સૌ પ્રથમ જુઓ આ લંબ ચોરસની પહોળાઈ શોધીશું. જુઓ આ લંબ ચોરસની પહોળાઈ શોધીશું, તો જુઓ આ લંબ ચોરસની પહોળાઈ, જુઓ આ લંબ ચોરસની પહોળાઈ શોધવા માટે જુઓ આજે પહેલું વિધાન એટલે કે પહેલું સેન્ટેન્સ આપેલું છે તેનો યુઝ એટલે કે ઉપયોગ થશે. અને તે જુઓ સેન્ટેન્સ એટલે કે વાક્ય આ રીતનું છે કે જુઓ આ
ચોરસનો જુઓ આ તમારો ચોરસ છે જુઓ આ તમારો ચોરસ છે અને આ તમારો લંબ ચોરસ છે આ ચોરસ અને આ લંબ ચોરસ છે હવે આગળ જુઓ આ ચોરસનું ક્ષેત્રફળ જુઓ આ ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ જુઓ આ લંબ ચોરસના ક્ષેત્રફળ કરતા લંબ ચોરસના ક્ષેત્રફળ કરતા કેવું છે જુઓ 3 ગણું છે ફરીથી એકવાર જુઓ આ જુઓ ચોરસનું ક્ષેત્રફળ જુઓ આ લંબ ચોરસના ક્ષેત્રફળ કરતા જુઓ આ લંબ ચોરસના ક્ષેત્રફળ કરતા જુઓ 3 ગણું છે 3 ગણું છે એટલે હવે આની આ વસ્તુને જુઓ એટલે હવે આગળ જુઓ આની આ વસ્તુને અર્થાત આ આ સેન્ટેન્સને જુઓ આ સેન્ટેન્સને જો સમીકરણ એટલે કે ઇક્વેશન સ્વરૂપે લખવું હોય તો જુઓ આ વાક્યને જુઓ સમીકરણ સ્વરૂપે આ રીતે લખાશે અર્થાત આ આ વાક્યનું સમીકરણ આ થશે સમીકરણ આ થશે કયું થશે તો જુઓ તે આ છે કે જુઓ ચોરસનું ક્ષેત્રફળ જુઓ ચોરસનું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા લંબ ચોરસનું ક્ષેત્રફળ થશે અને જો આને અહીંયાથી જો આને આ સમીકરણને જો સમજવું હોય અહીંયા અહીંયા પર્ટીક્યુલર તો તે આ રીતે સમજાશે કે જો આ ચોરસનું ક્ષેત્રફળ જો આ ચોરસનું ક્ષેત્રફળ લંબ ચોરસના ક્ષેત્રફળ કરતા જો લંબ ચોરસના ક્ષેત્રફળ કરતા જો 3 ગણું 3 ગણું છે છે એટલે આ રીતે સમજવાનું છે એટલે હવે આગળ જો નેક્સ્ટ સ્ટેપમાં શું લખાશે તો જો સૌપ્રથમ અહીંયા માટે લખાશે સૌપ્રથમ માટે લખાશે પછી હવે આગળ જુઓ અહીંયા ડાબી સાઈડ શું છે તો જુઓ ડાબી સાઈડ ચોરસનું ક્ષેત્રફળ છે ચોરસનું ક્ષેત્રફળ છે તો અહીંયા તમે રકમમાં જોશો તો જુઓ આ ચોરસનું ક્ષેત્રફળ આપી દીધેલું છે ચોરસનું ક્ષેત્રફળ આપી દીધેલું છે અને તે કેટલું છે તો જુઓ તે 225 ચોરસ સેન્ટીમીટર છે અર્થાત 225 છે જુઓ 225 છે એટલે અહીંયા ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું લખાશે તો જુઓ ચોરસનું ક્ષેત્રફળ બરાબર અહીંયા 225 લખાશે એટલે આ રીતનું થયું પછી હવે આગળ જુઓ આ બરાબરનું બરાબર પછી આ 3 ના 3 અને આ ગુણ્યાનું ગુણ્યા એટલે આ રીતનું થયું એટલે આ રીતનું થયું હવે આગળ જુઓ આ રીતે સમજવાનું છે જુઓ આ તમારો શું છે તો જુઓ આ તમારો લંબચોરસ છે જુઓ આ તમારો લંબચોરસ છે લંબચોરસ છે અને આ શું છે તો જુઓ આ તમારી મતલબ આ બાજુ તમારી લંબાઈ એટલે કે લેન્થ છે લંબાઈ એટલે કે લેન્થ છે અને તે કેટલી આપેલી છે અને તે કેટલી આપેલી છે તો જુઓ તે જુઓ 15 સેન્ટીમીટર આપેલી છે જુઓ 15 સેન્ટીમીટર આપેલી છે એટલે આ રીતનું થયું પછી હવે આગળ જુઓ અહીંયા અહીંયા જુઓ કરવાનું શું છે તો જુઓ આ જે લંબ ચોરસ છે તેની આ જુઓ પહોળાઈ એટલે કે બ્રેથ જુઓ આ પહોળાઈ એટલે કે બ્રેથ શોધવાની છે એટલે કે ફાઇન કરવાની છે જુઓ આ બીની કિંમત શોધવાની છે એટલે હવે આગળ જુઓ અહીંયા આ 3 ના 3 આ ગુણ્યાનું ગુણ્યા પછી આગળ શું આવે છે તો જુઓ આગળ આ લંબ ચોરસનું ક્ષેત્રફળ આવે છે લંબ ચોરસનું ક્ષેત્રફળ આવે છે તો જુઓ
લંબ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો જુઓ લંબ ચોરસનું ક્ષેત્રફળ જુઓ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય છે અર્થાત લેન્થ ગુણ્યા બ્રેથ થાય છે મતલબ કહેવાનું શું તો જુઓ લંબ ચોરસના ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b લખાશે એટલે આ રીતનું થયું પછી હવે આગળ જુઓ નેક્સ્ટ સ્ટેપમાં જુઓ આ માટેનું માટે માટેનું માટે પછી આ તમારા જુઓ 225 ના 225 જુઓ આ તમારા 225 ના આ તમારા 225 પછી આ જુઓ આ તમારું બરાબરનું બરાબર આ બરાબરનું બરાબર પછી આ 3 ના 3 અને આ ગુણ્યાનું ગુણ્યા પછી હવે આગળ શું છે તો જુઓ હવે આગળ જુઓ l એટલે કે લેન્થ એટલે કે લંબાઈ કોણની તો જુઓ આ લંબ ચોરસની કેટલી છે તો જુઓ 15 છે એટલે અહીંયા l બરાબર 15 લખાશે પછી આ ગુણ્યાનું ગુણ્યા અને આ b ના b લખાશે b ના b લખાશે એટલે હવે અહીંયાથી જુઓ એટલે હવે આગળ જુઓ અહીંયાથી કરવાનું શું છે તો જુઓ અહીંયાથી હવે આગળ જુઓ આ b ની કિંમત શોધવાની છે જુઓ આ b ની કિંમત શોધવાની છે અર્થાત b એટલે કે પહોળાઈ શોધવાની છે તો જુઓ તે કઈ રીતે મળશે તો જુઓ તે આ રીતે મળશે જુઓ તેના માટે જુઓ સૌપ્રથમ જુઓ આ ડાબી સાઈડ શું છે તો જુઓ ડાબી સાઈડ તમારા આ 225 છે ડાબી સાઈડ તમારા આ 225 છે તો આને તમે જુઓ આ રીતે 15 ગુણ્યા 15 એમ લખી શકો છો ફરીથી એકવાર જુઓ હવે આગળ તમે જુઓ આ 225 ને જુઓ 15 ગુણ્યા 15 એમ લખી શકો છો કારણ શું તો જુઓ કારણ એ છે કે 15 નો વર્ગ કેટલો થાય જુઓ 15 નો વર્ગ કેટલો થાય તો જુઓ 15 નો વર્ગ 225 થાય છે એટલે 225 ને 15 ગુણ્યા 15 એમ લખી શકાય છે એટલે હવે આગળ શું કરવા પડે તો જુઓ હવે આગળ આ 225 ને કેન્સલ કરી નાખવા પડે કારણ શું તો જુઓ 225 ને આપણે આ રીતે લખેલું છે એટલા માટે એટલે આ રીતનું થયું એટલે હવે આગળ થશે શું તો જુઓ હવે આગળ જુઓ તમારા જુઓ આ જમણી સાઈડના જુઓ જમણી સાઈડના ગુણ્યા 15 અને આ ડાબી સાઈડના ગુણ્યા 15 જુઓ આ જમણી સાઈડના ગુણ્યા 15 અને આ ડાબી સાઈડના જુઓ ગુણ્યા 15 અર્થાત આ 15 15 તમારા જમણી ડાબ જમણી અને ડાબી સાઈડ કેન્સલ થઈ જશે એટલે આ રીતે સમજવાનું છે પછી હવે આગળ જુઓ આ 15 ને તમે જુઓ 3 ગુણ્યા 5 એમ લખી શકો છો ફરીથી એકવાર હવે આગળ જુઓ કરવાનું શું છે તો જુઓ હવે આગળ તમે આ 15 ને જુઓ 3 ગુણ્યા 5 15 ને તમે 3 ગુણ્યા 5 એમ લખી શકો છો એટલે હવે આગળ આ 15 પણ તમારા કેન્સલ થશે પછી થશે શું તો જુઓ પછી હવે આગળ જુઓ આ તમારા જુઓ ડાબી સાઈડના 5 અને આ જુઓ જુઓ અહીંયા તમે જોશો તો જુઓ આ ડાબી સાઈડના 3 જુઓ આ તમારા ડાબી સાઈડના 3 અને આ જમણી સાઈડના 3 મતલબ આ 3
અને આ ત્રણ બંને સાઇડ સરખા હોવાથી કેન્સલ એટલે કે રદ થશે એટલે જુઓ તે જ વસ્તુ અહીંયા જુઓ કેન્સલેશન સ્વરૂપે દર્શાવવાની છે અર્થાત આ ત્રણ અને આ ત્રણ તમારા કેન્સલ થઈ જશે એટલે હવે આગળ શું લખાશે તો જુઓ હવે આગળ આ તમારું માટેનું માટે પછી જુઓ અહીંયા ડાબી સાઈડ શું બચેલું છે તો જુઓ ડાબી સાઈડ તમારા જુઓ આ 5 એટલે કે 5 બચેલા છે પછી આ બરાબરનું બરાબર પછી જમણી સાઈડ શું બચેલું છે તો જુઓ જમણી સાઈડ આ b બચેલા છે અર્થાત b બરાબર 5 આવશે પછી હવે આગળ શું કરવા પડે તો જુઓ પછી હવે આગળ જુઓ અહીંયા એકમ એટલે કે યુનિટ લખવા પડે અહીંયા પાછળી એકમ એટલે કે યુનિટ લખવા પડે તો તે મળે કઈ રીતે તો જુઓ તેના માટે રકમમાં જોવું પડે એકમ માટે જુઓ રકમમાં જોવું પડે તો હવે આગળ તમે રકમમાં જોશો તો એકમ કયો છે જુઓ સેન્ટીમીટર સેન્ટીમીટર છે એટલે અહીંયા પણ જુઓ શું લખાશે તો અહીંયા પણ સેન્ટીમીટર લખાશે સેન્ટીમીટર લખાશે અર્થાત જુઓ આ લંબચોરસની જુઓ આ લંબચોરસની જુઓ પહોળાઈ એટલે કે બ્રેથ કેટલી થશે તો જુઓ તમારી પહોળાઈ એટલે કે બ્રેથ જુઓ 5 સેન્ટીમીટર થશે 5 સેન્ટીમીટર થશે 5 સેન્ટીમીટર થશે એટલે આ રીતે સમજવાનું છે પછી હવે જુઓ આગળ બાકી શું રહ્યું તો હવે આગળ જુઓ આ ચોરસની લંબાઈ શોધવાની બાકી છે એટલે હવે આગળ આ ચોરસની લંબાઈ શોધવી પડે અને જો આ ચોરસની લંબાઈ જુઓ અને જો આ ચોરસની લંબાઈ શોધવી હોય તો જો તેના માટે જુઓ આ ચોરસના ક્ષેત્રફળ શોધવાના જુઓ આ ચોરસના ક્ષેત્રફળ એટલે કે એરિયા શોધવાના સૂત્ર એટલે કે ફોર્મ્યુલાનો ઉપયોગ એટલે કે યુઝ થશે ફરીથી એકવાર જુઓ ચોરસની લંબાઈ શોધવી હોય તો તેના માટે આ ચોરસના ક્ષેત્રફળ શોધવાનું જે આ સૂત્ર છે એટલે કે આ ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ થશે એટલે હવે આગળ જુઓ આ તમારો ચોરસ તો ચોરસનું ક્ષેત્રફળ એટલે કે એરિયા કેટલું થાય તો જુઓ બાજુનો વર્ગ થાય છે બાજુનો વર્ગ થાય છે એટલે નેક્સ્ટ સ્ટેપમાં જુઓ સૌપ્રથમ માટે આવશે પછી જુઓ એરિયા એટલે કે ક્ષેત્રફળ કોણનું તો જુઓ આ ચોરસનું કેટલું છે તો જુઓ 225 છે જુઓ કેટલું છે તો 225 છે એટલે અહીંયા પણ ડાબી સાઈડ 225 લખાશે પછી આ બરાબરનું બરાબર પછી શું લખાશે તો જુઓ આ બાજુનો વર્ગ એમ લખાશે એટલે આ રીતનું મળશે હવે આગળ આ રીતે સમજવાનું છે કે જુઓ કોણનો વર્ગ 225 થાય અર્થાત કઈ સંખ્યાનો વર્ગ 225 થાય તો અહીંયા સ્પષ્ટ છે કે જુઓ 15નો વર્ગ કેટલો થાય 225 થાય છે જુઓ 15નો વર્ગ કેટલો થાય તો જુઓ 15નો વર્ગ 225 થાય છે મતલબ શોર્ટમાં કહેવાનું શું તો જુઓ તે એ છે કે બાજુની જગ્યા પર 15 આવે છે બાજુની જગ્યા પર 15 આવે છે એટલે નેક્સ્ટ સ્ટેપમાં શું લખાશે તો જુઓ માટે આ બાજુ બરાબર
baju barabar jo a baju barabar sulap hasi tuju pandar lakha si pandar lakha si ani ekam kayo lakha si tuju agar joyu se te pramane anya pan centimeter lakha si એટલે આ રીતનું થયું અર્થાત અર્થાત જુઓ અર્થાત આ જે ચોરસ છે અર્થાત આ જે ચોરસ છે તેની દરેક બાજુનું માપ અર્થાત પ્રત્યેક બાજુનું માપ કેટલું થશે તો જુઓ દરેક એટલે કે પ્રત્યેક બાજુનું માપ 15 સેન્ટીમીટર થશે 15 સેન્ટીમીટર થશે અર્થાત જુઓ આ બાજુ તો આનું માપ કેટલું થશે તો જુઓ 15 સેન્ટીમીટર થશે તે જ રીતે આનું પણ 15 સેન્ટીમીટર તે જ રીતે આનું પણ 15 સેન્ટીમીટર અને લાસ્ટમાં સિમિલરલી આનું પણ 15 સેન્ટીમીટર જ થશે 15 સેન્ટીમીટર જ થશે અને આની આ વસ્તુને જો બીજા શબ્દોમાં એટલે કે બીજા અર્થમાં કહેવું હોય તો શું કહેવાશે તો તે આ રીતે કહેવાશે તો તે આ રીતે કહેવાશે કે જો આ ચોરસની લંબાઈ જો આ ચોરસની લંબાઈ કેટલી થશે જો આ ચોરસની લંબાઈ કેટલી થશે તો જો ચોરસની લંબાઈ 15 સેન્ટીમીટર થશે ચોરસની લંબાઈ 15 સેન્ટીમીટર થશે એટલે આ રીતે સમજવાનું છે અને હવે આગળ જુઓ અહીંયા શોધવાનું શું છે તો જુઓ અહીંયા તફાવત એટલે કે ડિફરન્સ એટલે કે અંતર એટલે કે ડિસ્ટન્સ શોધવાનું છે અને તે મળે કઈ રીતે તો જુઓ તેના માટે જુઓ મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવા પડે જુઓ ફરીથી એકવાર જુઓ તફાવત મેળવવો હોય તો શું કરવા પડે તો જુઓ તેના માટે જુઓ મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવા પડે એટલે કે ઘટાડવા પડે બાદ કરવા પડે એટલે કે ઘટાડવા પડે એટલે હવે આગળ તમે જોશો એટલે હવે આગળ તમે જોશો તો આપણી પાસે એક સંખ્યા કઈ છે તો જુઓ આપણી પાસે એક સંખ્યા 15 સેન્ટીમીટર છે મતલબ 15 છે અને જે શું છે તો જુઓ જે ચોરસની લંબાઈ છે અને જુઓ બીજી સંખ્યા કઈ છે તો જુઓ બીજી સંખ્યા જુઓ 5 સેન્ટીમીટર એટલે કે 5 છે અને જે શું બતાવે છે તો જુઓ જે આ લંબચોરસની પહોળાઈ બતાવે છે એટલે હવે આગળ જુઓ તફાવત બરાબર શું લખાશે તો જુઓ તફાવત બરાબર મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાનું છે જુઓ તફાવત માટે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાનું છે એટલે જુઓ આપણી પાસે બે સંખ્યા કઈ છે તો જુઓ એક 15 છે અને બીજી 5 છે એક 15 છે અને બીજી 5 છે એટલે તફાવત બરાબર શું લખાશે તો જુઓ તફાવત બરાબર 15 ઓછા 5 લખાશે તફાવત બરાબર 15 ઓછા 5 લખાશે અર્થાત આ 15 માંથી આ 5 ને ઘટાડવા કે બાદ કરવા પડશે એટલે જો બરાબર શું થશે તો જો 15 માંથી 5 જાય તો કેટલા આવશે 10 એટલે કે 10 આવશે અને અહીંયા જુઓ એકમ એટલે કે યુનિટ કયો લાગશે તો જો અહીંયા પણ એકમ તમારો સેન્ટીમીટર જ લાગશે સેન્ટીમીટર જ લાગશે અર્થાત જુઓ તફાવત એટલે કે ડિફરન્સ કેટલો થશે તો જુઓ તમારો તફાવત એટલે કે ડિફરન્સ જુઓ 10 સેન્ટીમીટર થશે
10 સેન્ટીમીટર થશે અર્થાત 10 એ તમારો સાચો જવાબ થશે એટલે હવે આગળ તમે જો ઓપ્શન એટલે કે વિકલ્પો જોશો તો જો ઓપ્શન એ એટલે કે વિકલ્પ એ કેટલો છે જો 10 એટલે કે 10 છે અર્થાત આ સવાલનો તમારો સાચો જવાબ જો એ એ 10 સેન્ટીમીટર થશે એટલે આ પ્રશ્નમાં જો આ રીતે સમજવાનું છે થેન્ક યુ